ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે આપનું જ્ઞાનશાળાની અંદર જ્ઞાનશાળા યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણને ખ્યાલ છે કે ભાઈ સર્વપ્રથમ આપણે કે ધોરણ બાર માટે ઓ સી બરાબર છે જે કહેવામાં આવે છે બી એ અલગ અલગ નામથી ઓળખાતું હોય છે આપણું વિષય એની અંદર આપણે ચર્ચા કરવાની છે તો પ્રથમ આપણે બ્લુ પ્રિન્ટ વિષયની માહિતી જોઈ ધોરણ બારની જ્યારે તૈયારી કરતા હોય તો આપણને પેલા તો બ્લુ પ્રિન્ટ વિશે માહિતી હોવી જોઈએ બ્લુ પ્રિન્ટ જો આપણને ન ખબર હોય કયા ચેપ્ટરમાંથી કેટલું ભણવાનું તો આપણે કોઈ વિષયનો સારો એવો અભ્યાસ ન કરી શકીએ પરીક્ષામાં છે આપણે વ્યવસ્થિત રીતે એ સબ્જેક્ટને તૈયાર ન કરી શકીએ તો એના માટે આપણે એ બ્લૂ પ્રિન્ટનો વિડીયો છે અગાઉ મૂકેલો છે તો એ આપણા ધોરણ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ બ્લુ પ્રિન્ટ એની અંદર બી એને એસપીની બ્લુ પ્રિન્ટ આપને મળી જશે હવે આપણે અહીંયા બી એની અંદર પહેલા નંબરના ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એ જોઈ શકો છો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ બાર માટે અહીંથી આપણું પ્લે લિસ્ટ બની જશે અને દરેક વિદ્યાર્થીઓ છે એ ધોરણ બારની અંદર પહેલાં નંબરનું ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ બરોબર છે એના વિષયનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે કે ભાઈ સંચાલન કેવું હોય આપણે રોજિંદા જીવનની અંદર પણ સંચાલન કરતા હોય છે બરોબર છે તમે પોતે ભણવાની અંદર પણ સંચાલન કરો છો તમારા ઘરની અંદર છે મમ્મી પપ્પા છે મોટા વડીલ છે એ પણ સંચાલન કરતા હોય છે બરોબર છે દુનિયાની અંદર ધાર્મિક સંસ્થાઓ છે ઘણી બધી છે લશ્કરી દળ છે બીજા નંબરની અંદર શૈક્ષણિક સંસ્થાઓ છે કોઈ પણ ધંધા ઉદ્યોગ છે બધી જગ્યાએ સંચાલન થાય છે સંચાલન એ સર્વવ્યાપી છે બરોબર છે આપણે આગળ જોવાનું છે તો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ આપણે આપણે અગાઉ કરી ગયા છીએ ન જોયો હોય તો ફરી વાર છે દરેક વિદ્યાર્થીએ છે એ વિડિયો બ્લુ નો જોઈ લેવો હવે અહીંયા કીધું છે કે ભાઈ વિભાગ એ ની અંદર એક એમસીક્યુ પૂછાશે બી ની અંદર એક વાક્યનો સી માં બે માર્ક નો એક પ્રશ્ન ત્રણ ગુણના બે પ્રશ્ન એટલે છ ને બે આઠ ને બે દસ વિભાગ ઈમાં અહીંયા એક પણ પ્રશ્ન પૂછાવાનો છે નહીં એટલે એ પ્રશ્ન આપણે વિભાગીના મોટા પ્રશ્નો તૈયાર કરવાના થતા નથી ચલો જોઈએ સંચાલન એટલે શું આજના લેક્ચરમાં આપણે તમે જોયું છે થમનીલમાં વિડીયોની અંદર ટાઈટલમાં પણ જોવા મળ્યું છે કે ભાઈ સંચાલનને લગતી પ્રસ્તાવના સંચાલનની શરૂઆત ક્યાંથી થઈ અને સંચાલનનો અર્થ અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ આપેલો છે તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો જોઈએ સૌપ્રથમ આપણે ફર્સ્ટ ટાઈમ છે એ અહીંયા પ્રથમ નંબરનું ચેપ્ટર છે બી એ વિષયની અંદર શરૂ કરીએ છીએ તો અહીંયા આપણને પ્રસ્તાવના દેખાય છે ભાઈ સંચાલનની શરૂઆત ક્યારથી થઈ હવે તમને બધાને પણ ઘરે ખબર હશે તમારા ઘરની અંદર ત્રીસ હજાર રૂપિયા કમાતા હોય તો ત્રીસ હજારમાંથી કેટલી ફી ભરવાની છોકરાની બરોબર છે મમ્મી પપ્પાને ખબર હોય કેટલા ટ્યુશનના પૈસા ભરવાના કેટલું કરિયાણું લાવવાનું કેટલો ખર્ચો થશે કેટલી બચત થશે કેટલા હપ્તા ચાલશે તો આ પૈસાનું મેનેજમેન્ટ છે એમ ઘરમાં કોઈ પ્રસંગ આવે તો તો એનું પણ સંચાલન કરતા હોય છે દરેક જગ્યાએ સંચાલન છે સંકળાયેલું છે અહીંયા આપણે ખાસ કરીને સમજવાનું છે એ કંપનીના અર્થમાં સમજવાનું છે શેના અર્થમાં સમજવાનું છે કંપનીના સંચાલનનો ઉપયોગ બધી જગ્યાએ થાય છે પણ પરીક્ષામાં આપણે એવું લખવાનું છે નહીં આપણે કંપનીમાં સંચાલનનો કઈ રીતે ઉપયોગ થાય છે એના વિશેની ચર્ચા અહીંયા કરવાની છે એ વિષય ઉપર આપણે ભણવાનું છે અહીંયા કીધું છે જો અહીંયા સંચાલન થઈ રહ્યું છે કંપનીની અંદર બરાબર છે તો અહીંયા અલગ અલગ છે ફોટો દ્વારા પણ આપણે ઓડિયો વિઝ્યુઅલ બરાબર છે ફોટો કેપ્ચરિંગ મેથડ પણ અહીંયા છે દેખાડવામાં આવશે જેનાથી જે કંપનીની અંદર કામ થઈ રહ્યું છે બેન્કિંગ નેટવર્કિંગનું આગળ તો જોઈએ પ્રસ્તાવના સંચાલનની શરૂઆત ક્યાંથી થઈ આપણે પાઠ્યપુસ્તકની અંદર જે પ્રસ્તાવના આપી છે એનો આપણે અભ્યાસ કરીએ કે ભાઈ સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ હતી પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ સંચાલનની શરૂઆત ક્યારથી થઈ હતી તો કે ભાઈ અતિ પ્રાચીન સમયથી છે સંચાલનની શરૂઆત થઈ હતી આગળ જોઈએ પાષાણ યુગમાં આપણને ખબર હોય તમે ભવિષ્યની અંદર જો સરકારી અધિકારી બનશો તો અલગ અલગ ઇતિહાસને લગતા પ્રશ્નો છે આપણે ભણવાના થશે કે ભાઈ ઇતિહાસમાં અલગ અલગ યુગ થઈ ગયા તામ્ર પાષાણ યુગ છે પાષાણ યુગ છે બરોબર છે આદ પાષાણ યુગ છે આધુનિક યુગ છે મધ્યકાલીન યુગ છે આવા બધા યુગ થઈ ગયા એમાં પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો શું કરતો તો કે શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો હવે આના વિશેની બેઝિક માહિતી તમે જોઈ ગયા છો ધોરણ છ માં આદિવાસીની જીવન તરફની સફર એની અંદર જોઈ ગયા હોય કે ભાઈ શું છે તો કે ભાઈ આદિવાસી આદિમાનવ હતો એ પેલા પ્રાણીઓને કાપતો એનો ખોરાક બનાવતો ને ખાતો

તો એની અંદર પ્રાણીઓનો શિકાર કરવો હોય તો એક વ્યક્તિની જરૂર હોય નહીં એક કરતાં વધારે વ્યક્તિઓની જરૂર પડે તો એનો મતલબ એમ છે કે અહીંયા સંચાલનની જરૂરિયાત પડતી અને સંચાલનનો ઉપયોગ થતો એટલે જ આપણે કહીએ છીએ સંચાલનની શરૂઆત છે એ પ્રાચીન સમયથી થઈ હતી આગળ બીજું આ કાર્ય માટે તે સમયની અંદર આયોજન બીજું માર્ગદર્શન સંકલન અને દેખરેખ રાખી કાર્ય પૂરું કરવાની શરૂઆત થઈ હતી શું કીધું કે ભાઈ આ આદિ માનવ છે એ પ્રાણીઓનો શિકાર કરતો તો એને એક કરતાં વધારે લોકોની જરૂર પડતી તો એ શું કરતો હતો તો સૌ પ્રથમ આયોજન કરતું કે ભાઈ જંગલમાં રહેતા હોય તો એનો મતલબ એમ છે કયા એરિયાની અંદર એ શિકાર કરવા જશે તો અહીંયા એને પ્રાણી મળશે બીજું માર્ગદર્શન આપતો કે ભાઈ આ વ્યક્તિએ આ માણસે અહીંયા મોકલતો થોડી ટુકડી અહીંયા મોકલતો અને આવી રીતે છે પ્રાણીઓનો શિકાર કરતો બીજા નંબરમાં માર્ગદર્શન પછી સંકલન એકબીજાને મદદ કરતા અને છેલ્લા નંબરમાં દેખરેખ રાખતા તો આવા બધા સંચાલનના કાર્ય વિસ્તાર પણ આપણે જોવાના છે કાર્યો તો આ છે સંચાલનની પ્રસ્તાવના આગળ આપણે જોઈએ પ્રસ્તાવનાની અંદર તો એમાં આપેલું છે આ સંચાલન આ એક પ્રક્રિયા છે સંચાલન એ કોઈ કાર્ય નથી પણ શું છે તો કે એક પ્રક્રિયા છે શું છે પ્રક્રિયા આગળ જોઈએ માનવી જ્યારથી પોતાની મર્યાદાઓ જાણી માનવીએ જ્યારથી પોતાની મર્યાદાઓ જાણી અને આ મર્યાદાઓનો ખ્યાલ રાખીને પોતાનું ધ્યેય છે એ સિદ્ધ કરવા અન્ય વ્યક્તિઓના સહકારથી જો એ ધ્યાન આપજો માનવીએ પોતાની મર્યાદાઓ જાણી પોતાના માઇનસ પોઈન્ટ શું છે પોતાના ખામીઓ શું છે શું એને જરૂર છે એ જાણ્યું ત્યારબાદ એને અન્ય વ્યક્તિઓ સાથે સહકારથી કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી જ સંચાલન છે એ આવશ્યક બન્યું છે હવે આપણને ખબર છે કે ભાઈ તમારે ધોરણ દસ પાસ કરવું છે સાયન્સ કરવું છે કોમર્સ કરવું છે કોલેજ કરવી છે સી એ કરવું છે કોમર્સના વિદ્યાર્થીઓ હોય સીએસ કરવું છે બીકોમ કરવું છે તો એનો મતલબ એમ છે કે આપણે આપણી ખામી જોઈ કે ભાઈ આપણને એકાઉન્ટ વિષય નબળો લાગે છે તો એનો મતલબ શું કે આપણે નજીકના ટ્યુટર જોશું ઓનલાઈન યુટ્યુબમાં વિડીયો જોશું તો એ ખામીઓ દૂર કરવા માટે આપણે અન્ય વ્યક્તિઓ પાસેથી શું કરશું તો અન્ય વ્યક્તિઓ પાસેથી સહકારથી કામ કરવાનું શરૂ કરશું ત્યારથી જ સંચાલનની શરૂઆત થઈ છે આવશ્યક બન્યું છે આગળ માનવી પોતાના મર્યાદિત સાધનોમાંથી વધુને વધુ કેવી રીતે તો વધુને વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે શું કીધું માનવી પોતાની પાસે રહેલા મર્યાદિત સાધનો હોય એની અંદરથી વધુને વધુ આનંદ મેળવે વધુને વધુ સંતોષ મેળવે તો એ હેતુથી છે પ્રયત્ન કરે છે માનવી પોતે અને તે માટે અન્ય વ્યક્તિઓનો સહકાર પણ મેળવે છે માનવી પાસે જેટલી વસ્તુઓ હોય પૂરી પૂરતા પ્રમાણમાં એનો પૂરતો ઉપયોગ કરે એમાંથી જ સહકાર પ્રાપ્ત કરે અને એ સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરે તો એનો મતલબ એમ છે કે શું થાય છે તો કે એ પ્રયત્ન કરવામાં આવે છે અને એનાથી છે સંતોષ મળે છે અને અન્ય વ્યક્તિઓ છે એની પાસેથી સહકાર પણ મેળવે છે તો આવી કંઈક શરૂઆત આપણા પૂર્વજો એટલે કે પાષાણ યુગની અંદર સંચાલન આવી રીતે થતું હતું નેક્સ્ટ આપણે જોઈએ તો એની અંદર આપણને આપેલું છે આ રીતે એક કરતાં વધુ વ્યક્તિઓ શું કીધું છે એક કરતાં વધુ વ્યક્તિઓ જ્યારે ભેગા થાય અને શું કીધું છે કોઈ પણ કાર્ય વ્યવસ્થિત રીતે કરવું તેનું શું કરે તો કે આયોજન કરવું પછી સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે અને શું કહેવાય તો કે સંચાલન જેમ કે ઉદાહરણ આપું જો અહીંયા લખેલા છે અલગ અલગ વ્યક્તિઓ કોઈ કામ માટે ભેગા થયા પછી નક્કી કરે કે ભાઈ આ કામ કોણે કરવાનું છે તો કે તાણે કરવાનું છે એ નામનો વ્યક્તિ હોય એ બી ડી ઈ પાંચ વ્યક્તિઓ ભેગા થાય એને એમ કહેવામાં આવે કોઈ કાર્ય માટે ભેગા થયા હોય શેના માટે તો કે પ્રચાર કરવા માટે શેનો પ્રચાર તો કે ચૂંટણીનો પ્રચાર બરાબર છે કોઈ પણ જાહેરાત કરવાની હોય તો એનો મતલબ એમ છે કે અલગ અલગ વ્યક્તિઓ ભેગા થયા હોય કોઈ પણ કાર્ય માટે આ કાર્ય છે એની અંદર કયું કાર્ય કોણે કરવાનું કેવી રીતે કરવાનું તો આ બધી વસ્તુની ચર્ચા કરવામાં આવે જેમ કે ઉદાહરણ આપવામાં આવે તમે બધા વિદ્યાર્થીઓ છો તો તમે બધા પણ ઘણું આયોજન કરતા હશો જેમ કે શિક્ષક દિવસ આવે બરોબર છે બીજા નંબરમાં સ્ટુડન્ટ ડે ગયો બરોબર છે અલગ અલગ સેલેબ્રેશન છે આપની શાળાની અંદર થતાં હોય તો એની અંદર તમે ટીમ બનાવો છો જૂથની અંદર કામ કરો છો તો નક્કી કરે કે ભાઈ મોનિટર અથવા ટીચર દ્વારા ગાઈડ કરવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ આ મોનિટરે આ વ્યક્તિ આ કામ કરવાનું છે આ પર્સને આ કામ કરવાનું છે જવાબદારી સોંપવામાં આવતી હોય છે જેમ કે પંદરમી ઓગસ્ટ છે સ્વતંત્રતા દિવસ છે છવ્વીસમી જાન્યુઆરી છે તો આ તહેવારની ઉજવણી વખતે ઘણી બધી જવાબદારી આપવામાં આવે છે એનું અગાઉથી આયોજન કરવામાં આવે છે તો આજ સંચાલન છે બીજું જોઈએ અહીંયા જરૂર પડે ત્યાં તેમને દોરવણી આપનાર કોઈ વ્યક્તિ જોઈએ દોરવણી એટલે શું તો દોરવણી એટલે માર્ગદર્શન થાય શું થાય માર્ગદર્શન તમે છવ્વીસમી જાન્યુઆરી છે પંદરમી ઓગસ્ટ છે શિક્ષક દિવસ છે ના ઉજવણીના રોજ તમે સંચાલન કરો શિક્ષક બનો તો તમને શિક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવે જ્યાં ભૂલ હોય ત્યાં નકર પછી છે તમે પોતાની રીતે છે આવડત મુજબ કામ કરી શકો બીજું અહીંયા કીધું છે બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ નક્કી કર્યા મુજબ કામ કરે છે કે નહીં તે જોવાનું કામ કોનું છે તો કે અંકુશ જરૂરી બને છે એટલે આ કાર્યો છે એને આપણે શું કહીએ છીએ તો કે સંચાલન કહીએ છીએ હવે અંકુશ કેમ જરૂરી છે કંપનીમાં કંપનીના કર્મચારીઓને એમ કે ભાઈ તમારે સવારથી સાંજ કામ કરવાનું છે ઉદાહરણ આપીએ ભાઈ કોઈ પણ જીન હોય ઓઇલ કંપની હોય તો એમાં તેલના ડબ્બા ભરાઈ જાય પેક થઈ જાય મશીનમાં પછી ડબ્બાઓ છે એક જગ્યાએ ગોડાઉનમાં મૂકવાના હોય તો કર્મચારીને કહેવામાં આવે કે ભાઈ દસ વાગે આવવાનું બે વાગ્યા સુધી કામ કરવાનું બે વાગે રિસેસ કલાકની ત્રણ વાગે પાછું કામે ચડવાનું તો સાંજે સાત વાગ્યા સુધી તો ભાઈ કર્મચારી સતત ડબ્બા ઉપાડી અને છે ને મૂકતો નહીં જાય એ વચ્ચમાં રેસ્ટ લેતો જશે તો ધ્યાન રાખવાનું છે કંપનીની અંદર નિરીક્ષકો હોય સુપરવાઇઝરો હોય બરાબર છે આ બધા ધ્યાન રાખતા હોય હવે સીસીટીવી કેમેરા આવી ગયા છે તો એના દ્વારા સંચાલન થાય છે તો આ બધી વસ્તુઓ છે સંચાલનની અંદર સમજવાની હોય છે નેક્સ્ટ આપણે જોઈએ અહીંયા તો એના પછી આપેલું છે ધંધાકી એકમમાં સ્વરૂપો જેવા કે વૈયક્તિક માલિકી ભાગીદારી પેઢી ત્યારબાદ માલિકોએ જાતે જ ધંધાનું કામકાજ કરતા હતા હવે ધંધાની અંદર વાણિજ્યના અહીંયા લખું છું આપણને ખબર હોવી જોઈએ વાણિજ્યના વિવિધ સ્વરૂપો કેવા તો કે વિવિધ સ્વરૂપો અહીંયા યાદ રાખવાનું છે વિવિધ સ્વરૂપો પહેલા નંબરમાં લખીએ છીએ અહીંયા બરોબર છે દરેક વિદ્યાર્થી યાદ રાખવાના છે પહેલા નંબરની અંદર તો દરેક વિદ્યાર્થી અહીંયા સમજ છે તો કે ભાઈ વૈયક્તિક માલિકી કેવી વૈયક્તિક માલિકી પછી બીજા નંબરમાં શું આવે તો કે ભાઈ ભાગીદારી પેઢી કેવી ભાગીદારી પેઢી બરોબર છે આપણને ખબર હોવી જોઈએ ત્રીજા નંબરમાં શું આવે તો કે કંપની આવે શું આવે કંપની

અગિયારમાં ધોરણમાં ભણી ગયા આ વસ્તુ છે અહીંયા શું થતું હોય છે એક વ્યક્તિની મર્યાદા બંધાય કે ભાઈ ક્યાંય બહાર ન જઈ શકે ધંધાના કામ અર્થે ન જઈ શકે આ હેતુથી શું કરવામાં આવે છે તો કે ભાઈ વૈયક્તિક માલિકીની મર્યાદાના કારણે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે ભાગીદારો ઓછામાં ઓછા કેટલા હોય તમે પહેલાં ચેપ્ટરમાં બારમા ધોરણની અંદર ભણો છો તો આપણને ખબર હોવી જોઈએ કે ઓછામાં ઓછા કેટલા હોય તો કે ભાઈ બે વધુમાં વધુ કેટલા હોય તો કે વધુમાં વધુ પચાસ હોય પણ ઓગણીસો ને બત્રીસની ભાગીદારીની વ્યાખ્યા મુજબ સો હોય પણ અત્યારે યાદ રાખવાના છે પચાસ હવે ઘરની અંદર તમને ખબર હોય કે ઘરના સભ્યો ઝઘડતા હોય બરોબર છે તો ભાગીદારો તો ઝઘડી પડે તો ભાગીદારો ઝઘડી પડે એના માટે નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું ભાગીદારી પેઢીની પણ મર્યાદા હતી અને એના કારણે છે એ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે કંપની બે હજાર તેર ઓગણીસો છપ્પનનો કાયદો અને કંપની સ્વરૂપની અંદર પણ ગ્રાહકોનું શોષણ થતું અને છેલ્લે સહકારી મંડળી આવી દસ સભ્યો છે એ નફાના નહીં પણ સેવાના હેતુથી છે એ શું કરી શકે મંડળીની સ્થાપના કરી શકે અને સંયુક્ત સાહસો છે સંયુક્ત સાહસો જોવા મળે એક કંપની બીજી કંપનીને મળે જેમ કે વોડાફોન આઈડિયા છે બરાબર છે વીઆઈ બેની તો આવી રીતે સંયુક્ત સાહસો છે એ જોવા મળે નેક્સ્ટ અહીંયા જોઈએ છીએ જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિઓનું કદ વધવા માંડ્યું જો અહીંયા કદ વધેલું જોયું પહેલાં નંબરમાં વ્યક્તિક હતી એક વ્યક્તિ ધંધો કરતો પછી ભાગીદારી પેઢી આવી પછી કંપની આવી સહકારી મંડળી આવી સંયુક્ત સાહસ અત્યારે મલ્ટીનેશનલ કંપની છે કોર્પોરેટ વર્લ્ડની અંદર તમને અલગ અલગ કંપનીઓ એક સાથે મળીને કામ કરતી જોવા મળે છે જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિઓનું કદ વધવા માંડ્યું તેમ તેમ તેમના સ્વરૂપની અંદર ફેરફાર થતો ગયો અને અંતે કંપની સ્વરૂપનો વિકાસ થયો એવું કહેવામાં આવે છે કે ભાઈ રાક્ષક સ્વરૂપ જો કોઈ કહેવામાં આવે ધંધાનું તો એ કંપની છે શું છે તો કે કંપની કંપની સ્વરૂપમાં મોટા પાયે મૂડી સરળતાથી મેળવી શકાય છે તમને ખબર છે તમે ભણતા હશો શેર માર્કેટ શેર બહાર પાડી અને છે કંપની મૂડી ભેગી કરી શકે છે એટલે કંપનીની અંદર સરળતાથી છે મૂડી મળી રહેતી હોય છે તો આ વસ્તુ છે આપણે શીખવાની થતી હોય છે તો અહીંયા શું કીધું છે કે ભાઈ કંપની સ્વરૂપ સૌથી વધારે વિકાસ થયો પ્રવૃત્તિની અંદર એના કદ છે અલગ અલગ બદલાતા રહ્યા પણ કંપની સ્વરૂપનો સૌથી વધારે વિકાસ થયો એવું માનવામાં આવે છે નેક્સ્ટ આપણે જોઈએ તો એના પછી મુદ્દો આપેલો છે તો નિષ્ણાતોનો લાભ તેમજ મોટા કદના વિવિધ લાભ પણ મેળવી શકાય છે શેના દ્વારા તો કે સંચાલન દ્વારા કંપની દ્વારા પરંતુ કદ ધંધાનું કદ અને કાર્યો વધતા અનેક પ્રશ્નો પણ ઉદભવતા હોય છે આપણે જોયું વૈયક્તિક માલિકીની અંદર ઘણા પ્રશ્નો હતા એક વ્યક્તિ ધંધાનું સંચાલન કરતો હોય તો બધું એ કામ ન કરી શકે ક્યારેક બહાર જવું હોય ખરીદી કરવા જવું હોય કાચા માલની ખરીદી કરવી હોય બરોબર છે તો ધંધો બંધ કરવો પડે ભાગીદારોની અંદર ઝઘડા થાય પ્રમાણ પ્રમાણ સેટ સેટ થાય થાય નફા કોઈ ભાગીદાર જઈને અલગ ધંધો કરે તો બધા પ્રશ્નો રહે તો આના કારણે ઘણા બધા પ્રશ્નો નવા સ્વરૂપો આવતા જાય એમ પ્રશ્નો પણ આવતા જાય આ પ્રશ્નોમાં મૂડીને લગતા ઉત્પા લગતા ઉત્પાદનને લગતા અને વેચાણ અને કર્મચારીઓને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે ઉત્પાદન કઈ રીતે કરવું કાચો માલ ક્યાંથી લાવશું વેચાણ કઈ રીતે કરશું કર્મચારીને પગાર પગાર કેટલો આપશું વધારાના પ્રશ્નો નવા કર્મચારીઓ ક્યાંથી લાવશું લેબર ક્યાંથી લાવશું આ બધું સંચાલન કરવું પડે આવા બધા પ્રશ્નો રહે છે એકમ વધે એમ પ્રશ્નો પણ વધે છે નેક્સ્ટ આપણે જોઈએ તો આવા સંજોગોમાં ધંધાકીય એકમોમાં વિવિધ પ્રકારના શું કીધું છે નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ હું કીધું છે ટ્રેનિંગ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રેનિંગ અનુભવી એટલે એક્સપિરિયન્સ અને નિષ્ણાંત એટલે એક્સપર્ટ અંગ્રેજીમાં કહેવામાં આવે છે આવા વર્ગની જરૂર પડે ભાઈ આ બધા નિર્ણયો લેવા ક્યાંથી કાચો માલ લાવશું કયા કર્મચારીને નોકરી ઉપર રાખશું બરાબર છે જેમ તેમ નોકરી ઉપર રાખી લેવાય છે બરાબર છે જેમ કે સાદી નોકરી કરવી હોય ને તો એમનામ નોકરી મળી જાય બરાબર છે કોઈ એમ કે અમારે રિલાયન્સમાં તમે રિલાયન્સની છાપામાં કોઈ દી જાહેરાત જોઈ રિલાયન્સની ક્યાંય તમને જાહેરાત નહીં દેખાય બરોબર છે રિલાયન્સ કંપનીમાં નોકરી કરવી હોય તો એનો મતલબ એમ છે કે તમારી પાસે કંઈક અનુભવ હોવો જોઈએ બરોબર છે બીજા નંબરમાં નોલેજ હોવું જોઈએ અનુભવ ન હોય તો એનો મતલબ શું થયો કે ભાઈ સ્કિલ એજ્યુકેશન જરૂરી છે આગળ તો એવા તાલીમ અનુભવી નિષ્ણાત વર્ગની જરૂર પડે અને સંચાલન કરવા માટે આ વર્ગ દ્વારા શું કરવામાં આવતી દ્વારા કરવામાં આવતી કામગીરીને શું કહેવામાં આવે છે તો કે સંચાલન કહેવાય છે એટલે આવા વર્ગની જરૂર પડતી હોય છે નેક્સ્ટ આપણે જોઈએ તો સંચાલનનો અર્થ આપ્યો છે આપણને ખબર હોવી જોઈએ માર્ચ ચૌદ થી માર્ચ એકત્રીસ માર્ચ સુધી આપણી પરીક્ષા ચાલવાની છે તો આપણને ખબર હોવી જોઈએ બીજા નંબરની અંદર કીધું છે સંચાલનનો અર્થ તો પહેલા નંબરમાં આપણે જોઈએ સંચાલનનો અર્થ તો કે ભાઈ માનવી છે એ એક સામાજિક પ્રાણી છે શું છે માનવી શું છે શું કે ગાંડો કહેવાય સમજે છે માનવી ક્યાં રહે છે તો કે સમૂહમાં પરિવારની અંદર રહે છે સગાવાલા સાથે રહે છે સમૂહમાં જીવન ગુજારે છે નેક્સ્ટ આગળ કીધું છે એની પછી જોઈએ તો કે ભાઈ ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે કોઈ પણ વ્યક્તિએ ધ્યેય પ્રાપ્ત કરવો હોય કંપની હોય ધંધો હોય બરાબર છે આપણે કોઈ સામાન્ય વ્યક્તિઓ હોય તો આપણે પણ છે કોઈ પણ વ્યક્તિનો સહારાની જરૂર પડે બરાબર છે જેમ કે આપણને ખબર છે કે ભાઈ સામાન્ય ઉદાહરણ લઈએ તમે બધા અત્યારે ભણી રહ્યા છો એનું જ એક્ઝામ્પલ આપીએ કોઈ એમ કે મને બધું આવડે જ છે હું જાતે ભણી લઉં તો એનો મતલબ એમ છે કે ન ભણી શકે અમુક વ્યક્તિઓની જરૂર પડે કારણ કે બધા સબ્જેક્ટ સર્વજ્ઞ કોઈ હોય નહીં તો અમુક વ્યક્તિઓની સહકારની જરૂર પડે બીજું સંચાલનનો ખ્યાલ સમજવા માટે તેનો અર્થ સમજવો છે કેવો છે તો કે જરૂરી બને તમારે એક સંચાલનનો ખ્યાલ સમજવો છે ખ્યાલ સમજવા માટે પેલા એનો અર્થ જાણવો પડે સંચાલન શું છે તો એ આપણે જોવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ એમાં કીધું છે જુદા જુદા લેખકો અલગ અલગ સંચાલન ક્ષેત્રે લેખકો થઈ ગયા હોય કવિઓ જેમ તમે ગુજરાતી ભાષાની અંદર તમને ખબર હોય ગુજરાતીની અંદર કવિઓ આવે બરોબર છે નરસિંહ મહેતા છે છે મીરાબાઈ છે અખો છે આવા બધા કવિઓ જોઈ ગયા એમાં અહીંયા સંચાલનની વાત કરી રહ્યા છે સંચાલનના અલગ અલગ લેખકો જેને સંચાલન ક્ષેત્રે કંઈક પ્રદાન આપ્યું છે એવા લેખકો જુદા જુદા દ્રષ્ટિબિંદુથી સંચાલનનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો એ અર્થ આપણે જોવાનો છે તો અહીંયા આપણને એના અર્થ આપ્યા છે અહીંયા વિજ્ઞાન લેખકો આપ્યા છે સંચાલન શાસ્ત્રીઓ લિવિંગસ્ટન અને ડોક્ટર જ્યોર્જાર ટેરી આ યાદ રાખવાનું છે પણ એ યાદ રાખતા પહેલા એક એમસીક્યુ ની અંદર પ્રશ્ન પૂછાય છે સો ટકા તમારે પરીક્ષાની અંદર આ પ્રશ્ન હશે અને એમ સીક્યુ અથવા એક માર્કની અંદર આ પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને આપણે યાદ રાખવાનો છે અહીંથી એક માર્કનો પ્રશ્ન સો ટકા પૂછાય છે આપણે આજનો દિવસ તમારે યાદ રાખવાનો એક એમસીક્યુ અથવા એક વાક્યનો આ ચેપ્ટરમાંથી પ્રશ્ન હોય છે આપણે બ્લુ પ્રિન્ટમાં જોયું તો અહીંયા કીધું છે નિષ્ણાંત વ્યક્તિએ કીધું છે કે ભાઈ સંચાલન એટલે શું તો કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા આને શું કહેવામાં આવે છે તો કે સંચાલન હવે આ વ્યાખ્યા જોઈને ઘણા વિદ્યાર્થી હરખાતા હોય કારણ કે ઘણા વિદ્યાર્થી પાસે કામ કરાવવાની કળા હોય સ્કૂલમાં કેવું હોય સાહેબે એમ કીધું હોય આચાર્ય અથવા શિક્ષકે ભાઈ મારું આ કામ કરી દે છે ને બરાબર છે આ પત્રક ભર દેજો નામ લખી દેજો તો એ વિદ્યાર્થી પોતે કાંઈ નહીં કરે પણ બીજા વિદ્યાર્થી પણ કામ કરે લે ભાઈ સાહેબે કીધું છે કરી દઉં તો આ કામ કરાવવાની કળા છે પણ આ કળાની વાત થતી નથી અહીંયા આપણે છે સંચાલકો દ્વારા કર્મચારી પાસે અધિકારીઓ પાસે અલગ અલગ કામ કરાવવાનું છે એની વાત થઈ રહી છે તો અન્ય પાસેથી કામ કરાવવાની કળા એને શું કહેવાય છે સંચાલન આ એક નિષ્ણાંતના મતે પરીક્ષામાં પૂછાય અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે ઓપ્શન અલગ અલગ આપ્યું હોય આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી કે સંચાલન તો જવાબ આવે સંચાલન બીજું આગળ લિવિંગસ્ટન આ એક સંચાલન શાસ્ત્રી છે લેખક છે એના દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે આપણે જોવાની છે અને એની ચર્ચા કરવાની છે તો અહીંયા કીધું છે લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા સમયે સમય કેવો લેવાનો ઓછામાં ઓછો સૌથી ઓછો સમય લાગવો જોઈએ શેમાં ઓછો સમય લાગવો જોઈએ જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ અત્યારે શિયાળો છે શિયાળાની અંદર જેકેટ બને તો એડિડાસ કંપનીએ જેકેટ કેટલા ઓછા સમયમાં બને બીજું ઓછામાં ઓછા સમયે ઓછામાં ઓછા ખર્ચે પર પ્રોડક્ટ કોસ્ટ ઓછી આવી જોઈએ ઉપલબ્ધ સાધન સગવડો જેટલા મશીનો હોય જેટલા માણસો હોય એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને શું કીધું છે શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના એકમના એટલે એકમ એટલે અહીંયા શું સમજવાનું આપણે અહીંયા સમજવાનું બારમા ધોરણમાં કંપની સમજવાનું શું સમજવાનું કંપની એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના

અને શું કરવાનું છે કંપનીએ એકમે જે ધ્યેય નિર્ધારિત કર્યા હોય એને સિદ્ધ કરવાનું જે કાર્ય કરે એને શું કહેવાય તો કે સંચાલન કહેવાય આવું કોણે કીધું તો કે ભાઈ લિવિંગસ્ટન શાસ્ત્રીએ કીધેલું છે યાદ રાખવાનું બરાબર છે આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એક માર્કમાં હવે આપેલું છે ડૉક્ટર જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યા આપી છે બરાબર છે એનો અર્થ આપ્યો છે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી આપણે આખા લેક્ચરની અંદર જે ભણવાના છીએ એ છેલ્લે એક સ્લાઇડની અંદર રિવિઝન સ્વરૂપે પણ આપણે જોવાના છીએ જેથી વિદ્યાર્થી છે એનો સ્ક્રીનશોટ લઈ શકે આખા લેક્ચરમાં એ જે ભણ્યા હોય એ સારી રીતે કઈ રીતે યાદ રાખી શકાય એ પણ પરીક્ષા વખતે જો જોયેલું હોય બરાબર છે તો પણ આપણને છે ઘણા બધા માર્ક મળી રહેતા હોય પરીક્ષામાં સારા માર્ક છે આપ લાવી શકો યાદ આવી શકે બરાબર છે અહીંયા જોઈએ છીએ ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના જણાવ્યા મુજબ સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે સંચાલન એક પ્રક્રિયા છે એ તો આપણે જોઈ ગયા આગળ કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જેની અંદર માણસો એટલે મેન યંત્રો એટલે મશીન સાધનો એટલે મટીરિયલ પદ્ધતિઓ એટલે મેથડ નાણું એટલે મની અને બજાર એટલે માર્કેટ તો કેટલા એમ થયા તો કે ભાઈ માણસો એટલે એક મશીન એટલે બે ત્રીજા નંબરમાં મટીરિયલ એટલે ત્રણ પદ્ધતિઓ એટલે મેથડ એટલે નાણું એટલે મની એટલે પાંચ અને છઠ્ઠા બજાર એટલે માર્કેટ તો તો આ ઉપર શું કરવાનું કે ભાઈ આયોજન કરવાનું આવું કોણ કે છે તો ડોક્ટર જોર જાર ટેરી છે અને તેના ઉપર શું રાખવાનું છે તો કે અંકુશ રાખવાનું કાર્ય કરે છે હવે શું કરવાનું છે સંચાલન એક બે એવી પ્રવૃત્તિ છે ડોક્ટર જોર્જ આર ટેરી કહે છે કે ભાઈ માણસો ઉપર તમે ધ્યાન રાખવું આયોજન કરો કેટલા માણસોની જરૂર પડશે બરાબર કેટલા લેબરની જરૂર પડશે માલસામાન ઉપાડવા બરોબર છે બીજું કીધું તમે સાધનો કેટલા જોશે બીજું ટ્રાન્સપોર્ટેશન વસ્તુ પહોંચાડવા માટે ગાડીઓ કેટલી જોશે ભાડે લાવવી પડશે ત્રીજું શું કીધું છે તો કે ભાઈ સાધનો પછી કીધું છે મટીરિયલ પદ્ધતિઓ કઈ પદ્ધતિથી આપણે ઉત્પાદન કરશું આપણે બહારથી ડાયરેક્ટ લાવશું પેકેટિંગ આપણે કરશું બરાબર છે બીજા નંબરમાં નાણું પૈસા ક્યાંથી લાવશું અને બજાર માર્કેટમાં કઈ રીતે વેચશું લોકલ માર્કેટમાં રિટેલ માર્કેટમાં વેચશું ઓનલાઈન ઈ કોમર્સથી સ્નેપડીલ ફ્લિપકાર્ટ એમેઝોનથી વેચું વેચશું તો આ બધી પદ્ધતિઓ નક્કી કરવી પડે આના ઉપર આયોજન કરવું પડે અને અંકુશ રાખવાનું કાર્ય કરવું પડે તો આને સંચાલન કહેવામાં આવે છે નેક્સ્ટ આપણે જોઈએ તે માનવ પ્રયત્નોને નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે જેથી એકમના ઈચ્છિત ધ્યેયો હાંસલ કરી શકાય છે હવે આપણે જો અહીંયા શીખી ગયા છીએ કે ભાઈ કોઈ પણ એકમ પણ કંપની હોય ને કંપની તો એની અંદર કંપનીએ પોતાના આવેદનપત્ર અને નિયમન પત્રમાં એક ધ્યેયની કલમ હોય બરાબર છે આ તમે અગિયારમાંમાં ભણી ગયા આ લખેલી હોય ધ્યેયની કલમ એ ધ્યેયના કલમ એટલે કે ધ્યેયને હાંસલ કરવા માટે નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે તો એને આપણે શું કહીએ છીએ ઈચ્છિત ધ્યેય હાંસલ કરી શકાય એને શું કહેવાય છે સંચાલન કહેવાય છે હવે આજના લેક્ચરની અંદર પ્રસ્તાવના અને અર્થ આપણે જોયો હવે એની અંદર સંચાલનનો અર્થ જે આપણે જોયો છે અલગ અલગ સંચાલન શાસ્ત્રી આપણે આગળ ભણવાના છે એના ફોટો અહીંયા આપણે દેખાડેલા છે તો ભાઈ કુંતઝ ઓડોનલ છે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં સંચાલનના સિદ્ધાંતોમાં જોવાનું છે અહીંયા કુંતજ ઓડોનલ બીજા નંબરની અંદર જે અહીંયા તમને જોવા મળશે તો કે ભાઈ લિવિંગ સ્ટોન છે ઓછામાં ઓછા સમય ઓછામાં ઓછા ખર્ચે ઉત્પાદન કરવાનું છે હવે આપણે જે અર્થ જોઈ ગયા છીએ તો એને શોર્ટકટ રીતે અહીંયા લાસ્ટ રિવિઝન પોઈન્ટ સ્લાઇડમાં મૂકેલું છે સંચાલન એટલે શું તો કે ભાઈ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની શું તો કે કળા આવું એક નિષ્ણાતના મતે એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે અન્ય વ્યક્તિઓ એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની લેવાની કળાને શું કહેવાય તો કે સંચાલન બીજું લિવિંગસ્ટનના મત મુજબ કીધું છે ઓછામાં ઓછા મતે જો કીધી છે આ વ્યાખ્યા અર્થ ભાઈ ઓછામાં ઓછા સમયે ઓછામાં ઓછા ખર્ચે જે સાધન સામગ્રી ઉપલબ્ધ હોય એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી અને એકમના કંપનીના ધ્યેય સિદ્ધ કરવાના એને શું કહેવામાં આવે છે તો કે સંચાલન અને છેલ્લા નંબરની જે વ્યાખ્યા આપણે જોઈએ ડોક્ટર જ્યોર્જ ટેરીની એને એવું કીધું કે સંચાલન શું છે તો એક એવી પ્રવૃત્તિ છે જેમાં માણસો મટી મશીન મટીરિયલ મેથડ મની અને માર્કેટ જેનું ગુજરાતી અહીંયા લખ્યું છે તો માણસો યંત્રો સાધનો પદ્ધતિઓ નાણું અને બજાર આ બધા ઉપર શું કરવાનું તો કે આયોજન કરવાનું અને અંકુશ રાખવાનું કાર્ય છે જેનાથી સંચાલન માનવ પ્રયત્નોને નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે અને એકમના ઈચ્છિત ધ્યેયો છે સિદ્ધ કરી શકાય છે તો આ આપણે જોવાનો પ્રયત્ન કર્યો તો કે ભાઈ સંચાલનનો અર્થ હવે આપણે અહીંયા સંચાલનનો પહેલું ચેપ્ટર ભણી રહ્યા છીએ સંચાલનનું સ્વરૂપ અને મહત્વ એમાં આપણે સંચાલનની પ્રસ્તાવના જોઈ બરાબર છે અને સંચાલનનો અર્થ જોયો એમાં લિવિંગસ્ટન અને ડોક્ટર જ્યોર્જ આરટેરી દ્વારા આપવામાં આવેલ અર્થ જોયો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સંચાલનનું સ્વરૂપ જોઈશું શું જોશું સંચાલનનું સ્વરૂપ અને એની અંદર સંચાલનનું સ્વરૂપ એટલે સંચાલન કેવું હોય એના લક્ષણો કેવા હોય લાક્ષણિકતા કેવી હોય એના વિશે આપણે ચર્ચા કરીશું પણ અહીંયા આપણે લેક્ચર છે આજે પૂરો કરીએ છીએ પ્રસ્તાવનાથી લઈ અને અર્થ સુધી આપણે સંચાલનનો વિગતે માહિતી મેળવી છે જો આની અંદર આ પીપીટી પણ છે આપણે ક્યાં મૂકશું તો કે ટેલિગ્રામની અંદર મૂકી દઈશું અને કોઈ પણ વિદ્યાર્થી છે એ નવા જોડાણા હોય તો ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરજો બરાબર છે આપના કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખજો બીજા નંબરમાં આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર જોડાવાની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપેલી છે હવે દરેક વિદ્યાર્થીએ કરવાનું શું છે તો કે ભાઈ જે વિદ્યાર્થીઓ આપની સાથે ભણે છે ગુજરાતની અંદર ઘણી બધી એવી શાળા છે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે સારી એવી સ્કૂલમાં ભણતા નથી હોતા અથવા ઘણાને ટ્યુશનની જરૂર હોય છે પણ એ ટ્યુશન જઈ નથી શકતા તો આવા ઘણા બધા પ્રશ્નો હોય છે એ પ્રશ્નોના નિરાકરણ માટે જ જ્ઞાન લાઈવ જે એકેડમી છે એના દ્વારા જ જ્ઞાન શાળા નવથી બાર માટે જે પ્લેટફોર્મ લોન્ચ કરેલું છે તો એની અંદર કોમર્સ વિષયની અંદર આપણે અભ્યાસ કરાવશું અને અલગ અલગ દરેક વિષયના વિડીયો છે આપને ધીરે ધીરે ચેનલની અંદર જોવા મળશે તો આપના નજીકના જે મિત્રો હોય જે આ ચેનલથી માહિતગાર નથી તો એને તમે જાણ કરજો લિંક શેર કરજો ગ્રુપમાં અને ચેનલ છે સબસ્ક્રાઈબ કરાવજો તો ધીરે ધીરે આપણે છે અલગ અલગ વિડીયો મૂકતા જઈશું ટેસ્ટ પણ લેતા જઈશું બરાબર છે તમે તમારે જે કામ કરવાનું છે અમારો ઉત્સાહ વધારવાનું કામ કરવાનું છે બરાબર છે તો વધારેમાં વધારે છે એ ચેનલને શેર કરવા વિનંતી તો આજે આપણે એટલું રાખીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે છે આપણે સંચાલનનું સ્વરૂપ સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળતા રહીશું ધન્યવાદ જય હિન્દ જય ભારત આભાર